નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન, જે નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. નિરમા યુનિવર્સિટીમાં પ્રવેગ 2016 નું આયોજન, જેમાં નો યોર આર્મી ના અભિનવ પ્રયોગથી યુવા શક્તિમાં સેનાની નજીક જવાનો અવસર પ્રાપ્ત થયો. અમદાવાદમાં કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ, જેમાં ભરત સોલંકીએ કહ્યું સમગ્ર ગુજરાતમાં નાગરિકો પરિવર્તન ઈચ્છે છે. ચીનમાંથી રાજ્યના 55 વેપારી સંગઠનો માલની આયાત નહીં કરે, મહાજનોએ આપી ચીમકી. મહિલા કોંગ્રેસનું સંમેલન યોજાયું, આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. સર્જિકલ સ્ટ્રાઇક ને લઈને દેશભરમાં નિવેદનબાજીનો તબક્કો ચાલુ છે. આ દરમિયાન રક્ષા મંત્રીનું એક વધુ નિવેદન આવ્યું છે. રક્ષા મંત્રી મનોહર પારીખ અમદાવાદની મુલાકાત હતા. તે દરમિયાન તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીના ગામના, જ્યારે તે ખુદ ગોળી ખાવાથી અને ત્યારબાદ સર્જિકલ સ્ટ્રાઇક, આ સમીકરણ ખૂબ જ અલગ છે, પરંતુ કદાચ તેમના પર અસમંજસનો મુખ્ય આધાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નું શિક્ષણ છે. નારા વડાપ્રધાન ગોવાથી આવનારા હું રક્ષા મંત્રી અને સર્જિકલ સ્ટ્રાઇક ના કોમ્બિનેશન ખૂબ જ અલગ છે. કદાચ RSS ની શિક્ષા તેમાં મુખ્ય આધાર હશે. રક્ષામંત્રી અહીં પાકિસ્તાન સેના દ્વારા કરવામાં આવેલા યુદ્ધ વિરામ ભંગ પર બોલી રહ્યા હતા. તેમાં એક ભારતીય જવાન શહીદ થયા બાદ રક્ષામંત્રી મનોહર પારીખે જણાવ્યું કે સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. સાથે સાથે તેમણે જણાવ્યું કે ગત 6 વર્ષમાં સેંકડો વાર પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કર્યો. આ વખતે તેણે ફક્ત એક અંતર રાખ્યું છે, હવે સેના તેનો યોગ્ય જવાબ આપે છે. આ નિવેદન તેમણે નિરમા યુનિવર્સિટી ખાતે આર્મી દ્વારા યોજાયેલો નો યોર આર્મી નો અભિનવ પ્રયોગ પ્રવેગ 2016 ના પ્રસંગે કહ્યું હતું. અહીંયા આર્મી દ્વારા ખૂબ જ હેરત અંગે કરતબો કરવામાં આવ્યા હતા, જેનાથી હાજર રહેલા સૌ યુવા શક્તિ અચંબિત થયા હતા. સાથે સાથે આર્મીમાં જોડાવા માટે પણ પ્રેરિત થયા હતા. સાથે સાથે જ અહીંયા યોજાયેલા પ્રવેગ 2016 માં એક નિદર્શન પણ યોજવામાં, જે ખૂબ જ હેરત અંગે જ હતું. આ પ્રસંગે મનોહર પારીખની સાથે રાજ્યના CM વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પક્ષની રાજીવ ગાંધી ભવન ખાતે મળેલી કારોબારીની બેઠકમાં પ્રમુખ સ્થાનેથી માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરત સોલંકીએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં નાગરિકોને પરિવર્તન ઈચ્છી રહ્યા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને ભવ્ય વિજય અપાવ્યો છે. ભાજપ નકારાત્મક અભિગમ અને પંચાયતી રાજ વિરોધી માનસિકતાને કારણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષને કામ કરવામાં ભાજપ રોડા નાખી રહી છે. તેનો જવાબ લોકતાંત્રિક અને કાનૂની રીતે પણ કોંગ્રેસ પક્ષ આપશે. રાજ્યમાં ખેડૂતોની હાલત ઘણી જ ગંભીર છે. કેન્દ્રની મોદી સરકાર તમામ નિર્ણયો ખેડૂત વિરોધી લઈ રહી છે. કારોબારીમાં આગામી સમયમાં કોંગ્રેસ પક્ષના કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરત સોલંકીએ વધુમાં જણાવ્યું કે સમગ્ર એશિયા ખંડનો નકશો બદલીને પાકિસ્તાનને સબક શીખવાડવાનાર સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીને ધ્યાનમાં લઈને અંબાજીથી કોંગ્રેસ પક્ષ દ્વારા આદિવાસી અધિકાર યાત્રાનું આયોજન કરી રહી છે. 200 કિલોમીટરની આ યાત્રા 13 જિલ્લામાંથી પસાર થશે, જેનો પ્રારંભ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલજીને આમંત્રિત કરવામાં આવ્યા છે. સાથે સાથે રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાં દિવાળીના તહેવાર બાદ નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિને મુદ્દે અન્ન નાગરિક પુરવઠામાં ભ્રષ્ટાચાર સહિતના પ્રજાકીય પ્રશ્નોને જિલ્લા અને શહેર કક્ષાએ આંદોલનાત્મક રીતે કેન્દ્ર સરકાર આંદોલન કરી રજૂઆત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જાહેરાત કરીને આ યોજના અમલમાં ખાનગી વીમા કંપનીઓને દાખલ કરી દીધી છે. ખેડૂતોને પ્રીમિયમ ભરી દીધા પછી પાક નિષ્ફળ જાય તો ખેડૂતનો દાવોની ચૂકવણી હવેથી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને ચૂકવણી કરવાની રહેશે નહીં અને ખાનગી વીમા કંપનીને તેનું ચૂકવણી કરવામાં આવશે, જે ખૂબ જ ગંભીર બાબત છે. આ ઉપરાંત
વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે કોંગ્રેસ હવે આગામી દિવસોમાં ખૂબ જ મજબૂતાઈથી 2017ની તૈયારીઓમાં લાગી ગઈ છે. તેમજ ભાજપ ઉપર તેઓએ આકરા પ્રહારો કર્યા હતા. આમ મળેલી કારોબારીમાં આગામી દિવસોમાં ઉમેદવારો નક્કી કરવા સહિતના વિવિધ કાર્યક્રમો અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ 55 જેટલા વેપારી સંગઠનોએ ચીનની આયાત અટકાવવાનો નિર્ણય કર્યો છે. સસ્તા ભાવે ભારતમાં માલ ડમ્પ કરીને ભારતના ગૃહ અને કુટીર ઉદ્યોગના અસ્તિત્વને સામે ખતરો પેદા કરી રહેલા ચીનની પ્રોડક્ટનો બહિષ્કાર કરીને ભારતીય પ્રોડક્ટને વેચવા માટે ચેમ્બરની આગેવાનીમાં એક મોટું અભિયાન ચલાવવામાં આવશે. ચેમ્બર ખાતે 55થી વધુ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમાં વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, મસ્કતી માર્કેટ, ન્યુ ક્લોથ માર્કેટના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે. જે ચીન જે ચીજ વસ્તુ ભારતમાં ઉત્પાદન થાય તેની ચીનની આયાત નહીં કરવા બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તમામ પ્રોડક્ટ્સ પર મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ ને લાગુ કરવામાં આવે પણ સરકારને રજૂઆત કરવામાં આવી હતી. ચેમ્બરના પ્રમુખ બિપિનભાઈ પટેલે આ અંગે જણાવ્યું કે ચીનથી આયાત થતા માલના કારણે સ્થાનિક ઉદ્યોગોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત ચીન આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની તમામ દરખાસ્તનો વિરોધ કરી રહ્યું છે અને પાકિસ્તાનનો ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યું છે. તે સમયે વેપાર ઉદ્યોગ જગતની ચીનથી આયાત બંધ કરવામાં વિચારણા કરી રહ્યું છે. રાજ્યના વિવિધ વેપારી એસોસિએશનની ચીનથી થતી આયાતના વિરોધમાં ચેમ્બરના અભિયાનમાં સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. ચીનના ચેમ્બરના સિનિયર ઉપપ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું કે ચીન વર્ષે 61,000 અબજ ડોલરની પ્રોડક્ટ ભારતમાં ઠાલવે છે, જ્યારે ચીનને ભારતની નિકાસ માત્ર 9 અબજ ડોલર છે. ગુજરાતમાં દર વર્ષે લગભગ 12,000 કરોડ રૂપિયાની ચીની પ્રોડક્ટ ઠલવાય છે, જેમાં કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સનો પણ સમાવેશ કરવામાં આવે છે. ચેમ્બરની બેઠકમાં વેપારીઓએ ફટાકડા, લાઇટિંગ બલ્બ, રમકડા, સિરામિક પ્રોડક્ટ, મોબાઈલ, કોમ્પ્યુટર, પતંગ દોરી અને ટુક્કલ જેવી ચીજ વસ્તુઓ ચીનથી આયાત નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ દિવાળી માટે જે ફટાકડાની અગાઉ આયાત કરી દેવામાં આવી છે તે જ આ વેચવા આવશે, બાકી નવી વસ્તુઓ આયાત કરવામાં નહીં આવે. આમ એકમત રીતે વેપારીઓએ ચીની વસ્તુઓનો વિરોધ કર્યો છે. ગુજરાતની મુલાકાતે આવેલા અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષા અને રાષ્ટ્રીય પ્રવક્તા શ્રીમતી શોભા ઓઝાની આગેવાનીમાં માણસા ખાતે મહિલા કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું, જેમાં પ્રભારી ગુરદાસ કામત સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહી મહિલા કોંગ્રેસને માર્ગદર્શન આપ્યું હતું. આગામી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાં મહિલા ઓને વધુ પ્રતિનિધિત્વ આવશે, તેમજ મહિલાઓ પણ વિવિધ કાર્યક્રમોને લઈ અને રેલી તેમજ આંદોલન કરશે તેવા રૂપરેખા પણ નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષ અને રાષ્ટ્રીય પ્રવક્તા શ્રીમતી શોભા ઓઝાએ જણાવ્યું કે 33% અનામત મહિલા અનામતનો કાયદો કોંગ્રેસ દ્વારા લાવવામાં આવ્યો, પરંતુ સંસદમાં કોંગ્રેસની બહુમતી ન હોવાને કારણે તે બિલ પસાર થઈ શક્યું ન હતું. ત્યારબાદ ભાજપે પણ તેમના ચૂંટણી ઢંઢેરામાં મહિલા બિલનું સમર્થન કર્યું હતું, પરંતુ હજુ સુધી એ બિલ લાવી નથી અને તે પાસ પણ કરાવ્યું નથી, જેથી ભાજપની કથની અને કરણીમાં ફરક છે તેવો આક્ષેપ પણ તેઓએ કર્યો હતો. આગામી દિવસોમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી વિવિધ પ્રશ્નોની રજૂઆતો પ્રજા સુધી કરવામાં આવશે. આગામી ચૂંટણીઓમાં પણ મહિલા કોંગ્રેસને વધુ પ્રતિનિધિત્વ અપાશે તેવો આશાવાદ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની આવતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.